છાસ તિખારી બનાવવા માટે પહેલાં છાશમાં મરચું નાખી દેવાનું બીજી બાજુ વાસણમાં તેલ ગરમ મૂકવાનું તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેલમાં રાય જીરું હિંગ લાલ મરચાં લસણના ટુકડા હળદર નાખી બધું મિક્સ કરી બધા મસાલાને ધીમા તાપે તળાવવા દેવાના મરચાંવાળી છાશ વઘારમાં નાખી તરત જ વાસણ ઢાંકી દેવાનું એટલે વઘારનો સ્વાદ અને સુગંધ તિખારીમાં બેસી જશે પછી તિખારીને હલાવી મીઠું નાખવાનું ફરી તિખારી મિક્સ કરી થોડી વાર ઉકળવા દેવાની આ તિખારી તૈયાર આ તિખારીને ઠંડો બાજરીનો રોટલો ચોળીને ભાખરી ચોળીને કે ભાત કે ખીચડી સાથે ખાવાની તમને મજા આવશે છાશ બરાબર બનેલી હોવી જોઈએ નહીં તો દહીં અને પાણી અલગ થઈ જશે જ્યારે રસોઈ બનાવવાનો સમય ઓછો હોય ત્યારે આવી રીતે તિખારી બનાવીને તમે ખાઈ શકો